ઇઝરાયલ રાજ્યના ભાગલા પડવા. દાઉદ રાજાએ 40 વર્ષ તક રાજ કર્યું અને એને બાદ વયો મરી ગયો. ત્યારે એનો સોરો સુલેમાન ઇઝરાયલ દેશમાં રાજ કરવા માંડ્યો. પરમેશ્વરે સુલેમાન રાજાને પૂછ્યું, તારે મારી કન જે માંગવું હોય તે માંગ. ત્યારે સુલેમાને જ્ઞાન માંગ્યું. એનેથી પરમેશ્વરે ઘણો ખુશ થયો અને એને દુનિયાનો બધ કરતાં બુદ્ધિમાન માણસ બનાવી દીધો. સુલેમાન રાજા ઘણી બધી વાતો શીખ્યો અને ઘણો બુદ્ધિમાન નિયા કરવાવાળો બન્યો. પરમેશ્વરે એને ઘણો ધનવાન હુદો બનાવ્યો. સુલેમાને યરૂશલેમમાં પરમેશ્વરનું મંદિર બનાવ્યું, જેને હરવીને ભાઈ દાઉદે યોજના બનાવી હતી. મનખ આવું મુલાકાતના મંડપની જગ્યા મંદિરમાં ભોગ ચડાવવા માંડ્યો અને પરમેશ્વરને ભજવા માંડ્યો. પરમેશ્વર મંદિરમાં હાજર રહેતો હતો અને વહ્યો તા એના મનખરને હાથે રહેતો હતો. પણ સુલેમાન રાજાને બીજા દેશની બજેર હાથે પ્રેમ થયો. એને એના મનની 1000 બજેર હાથે લગ્ન કર્યું. એમ કરવાથી એને પરમેશ્વરની આજ્ઞા તોડ નાખી. એના મનની ઘણી બધી બજેરી જે બીજા દેશની હતી વહીએ એના દેવી દેવતાને લઈને આવજી અને એની પૂજાપાઠ કરવાનું એને સલું રાખ્યું. જ્યારે સુલેમાન ગયડો થયો ત્યારે એને હુદુ મૂર્તિ પૂજા કરવાનું સલું કરી દીધું. એને લીધે પરમેશ્વર સુલેમાન રાજાથી ગુસ્સે થઈ ગયો અને એના અવિશ્વાસના દંડના રૂપમાં એને ઇઝરાયલના રાજ્યને સુલેમાનને મરવા બાદ 2 ભાગ કરવાનો વાયદો કર્યો. સુલેમાન રાજાને મરવા બાદ એનો સોરો રહબામ રાજા બન્યો. એવો મૂર્ખ માણસ હતો. આખા ઇઝરાયલના મનખ એને રાજા બનાવવા હારું ભેગા થઈએ. એને હવે રહબામને લાળો કર્યો કે સુલેમાન રાજાએ અમને કાઠી મજૂરી કરાવી અને ઘણો બધો વેરો ઉઘરાયો હે, અને એણે હવે રહબામથી અરજ કરી કે અમને ઓછું કામ કરાવે. પણ રહબામ રાજાએ મૂર્ખાઈથી એને જવાબ આપ્યો કે તમું એમ વિચારો હે કે મારે ભાઈ તમને કાઠી મજૂરી કરાવી હે, પણ હું એને કરતો હુદો વધારે મજૂરી કરાવે અને એને કરતો વધારે દંડ વેઠવેઠાડે. ઇઝરાયલના 10 ઘરાણાના મનખવે રહબામને વિરુદ્ધ થઈ ગયા. આવું ઇઝરાયલના ખાલી 2 ઘરાણાના મનખ પોતે યહૂદાનું રાજ્ય કીધું. ઇઝરાયલના બાકી 10 ઘરાણાવે જેને હવે રહબામને વિરોધ કર્યો હતો, એને હવે યરોબામ નામના એક માણસને રાજા તરીકે નિમ્યો. એને હવે પોતાનું રાજ્ય દેશના હુરીની બાજુ બનાવ્યું અને એને ઇઝરાયલનું રાજ્ય કીધું. પણ યરોબામ રાજાએ પરમેશ્વરને વિરુદ્ધ બળવો કર્યો અને મનખને પાપ કરવા દોરવણી કરી. એને પરમેશ્વરની આરાધના કરવાને બદલે એના મનખ હરું રાજ્યના મંદિરમાં 2 મૂર્તિ બનાવજી. વેહે આવું યહૂદાના રાજ્યના યરૂશલેમના મંદિરમાં એને આરાધના કરવા હરું નહીં જ. યહૂદાનું રાજ્ય અને ઇઝરાયલનું રાજ્ય 2 હામે વેરી બની છે અને એકબીજા સાથે વારે ઘડી લડાઈ કરવા માંડી છે. ઇઝરાયલના નવા રાજ્યમાં જેટલા બી રાજા આવતા બધા એ દુષ્ટ હતા. બધા રાજાને બીજે ઇઝરાયલના માણસો દ્વારા જે રાજા બનાવવા માંગતા હતા એના દ્વારા મારે નાખવામાં આવ્યા. ઇઝરાયલના બધા રાજા અને મનખ મૂર્તિની પૂજા કરતા હતા. વે મૂર્તિ પૂજાને હાથે હાથે કોખટું કામ હુદું કરતા હતા, જેમ કે આદમી હાથે શિનાળવું કરવું, વેશ્યા બજેર હાથે શિનાળવું કરવું અને આ તકે એ મૂર્તિ અગેડ નાનો સોરને મારેને ભોગ કરતો હતો. યહૂદા રાજ્યના રાજા દાઉદ રાજાની પેઢીના હતા. એના રાજ્યમાં ઘણા બધા રાજા તાજા હતા જેને હવે હાથથી રાજ કર્યું અને પરમેશ્વરને આરાધના કરી. પણ યહૂદા રાજ્યના ઘણાક રાજા દુષ્ટ પાપી અને મૂર્તિ પૂજા કરવાવાળા હતા. ઘણાક રાજાઓએ તે જૂઠો દેવી દેવતા અગેડ પોતાના સોરનો ભોગ કરી દીધો. યહૂદા રાજ્યના ઘણા બધા મનખવે હુદે પરમેશ્વરના વિરુદ્ધમાં કામ કર્યું અને બીજે દેવી દેવતાની પૂજા કરી.